મોહનભાઈ હજી કહું છું જે વાત કરવી મોહનભાઈ કરી લેજે મારે રજક ના કરતું ખોટી. અરે મારે કોઈ ની અરે વાત કરવાની થતી જ નથી. મારી વાડી હોય તો કોની અરે વાત કરું? હે તને કોણે કીધું અહીં આવવાનું કે તારી વાડી છે? હે વાહ કાકી વાહ, હવે મારી વાડી માં આવવા હારું મારે તમને પૂછવાનું કે કાકી બાપા અમારી વાડી માં પગ મેલું કે નહીં? હે એ તને કીધું કોણે કે તારી વાડી છે? તો તમને કોણે કીધું કે આ વાડી તમારી છે? વાડી તો અમારી જ છે. શાંતિ રાખ, આ વાડી માં અડધો ભાગ મારો છે હો, એટલે તણકાવાની જરૂર નથી. બો અડધો ભાગ? આ કઈ વાતનો અડધો ભાગ માંગો છો? હે હા, જ્યારે બાપ દાદાની જમીનના ભાગ પડ્યા હતા ને ત્યારે દાદા એ તમને મકાન આપ્યું હતું અને મારા બાપાએ આ જમીન લીધી હતી, એટલે કાયદેસરની આ જમીન છે ને મારા બાપની છે, તમારી નથી. આ બધી તને ક્યાંથી ખબર? હે ક્યારે તું આ દુનિયામાં આવ્યો હોય નતો? તો અત્યાર દીનો તું હું બધા વર્કે છેડ્યો છો? જો આ જમીન છે ને ભાઈ, અમારા બે ભાઈ નો વહીવટ છે, એટલે વશમાં તારે કઈ બોલવાની જરૂર નથી. અરે કેમ નો બોલું, મારા બાપ ની જમીન છે અને મારા બાપ ની જમીન હાટું મારે મરવું પડશે ને તો મરી જાય. બાકી જમીન તો તમારી જેવા આ ખોટું કામ કરે ને એના હાથમાં તો આવવા જ નહીં દઉં. એ છોકરા, તું મગજ મારી કર્યા વગીનો ઘેરે વયો જા, નકમો મારો હાથ ઉપડી જાય. અરે હાથ ઉપડી જાય હું કરો? લો ઉપાડો. અરે હાથ નો ઉપાડતા હો. અરે કાકા મને મારતા આવડે છે, હું ભાન ભૂલી જાય. બેટા હવે મોટામાંથી ફાઈટ તો કરી, હું થયું મારા છોકરાને? પેલા એને પાણી આપો, પાટાપીટી કરવી પડશે. હું થયું બટા, તું તો બોલ. આકાશ રિકોર્ડ ગયો તો ને તો મોહન કાકા ને હારે ઝઘડો થયો ને મોહન કાકા એ મારી ઉપર હાથ ઉપાડી લીધો ને ઝઘડામાં મારા માથા ઉપર વાગી ગયું. ઈ મરી ગયા ની આટલી હિંમત? હાલે પેલા તું પાણી પી લે. આકાશ તમને નાસ પાડી હતી ને કે નો જાઓ નો જાઓ, પણ એકના બે નો થયા, ભોગવો હવે. હલી આપણું ખેતર છે, હું કામ નો જાય? મોહનિયા નું થોડું ખેતર છે અને ઈ તો બિચારો નિરણપુરા લેવા ગયો તો અને એમાં કઈ આવી રીતના મારીને થોડો ઘર ભેગો કરી દેવાનો હોય અને તુંય કઈ નો બોલ્યો? અરે બેન બા, મેં મોહનભાઈ ને સમજાવવાની કોશિશ કરી આને પણ કરી, પણ આ ઝઘડો વધે પેલા મને થયું કે આને ઘરે લેતો જાઉં. હાણે તો હદ કરી નાખી છે મોહનિયા ને, તો હવે મારે આડા હાથે લેવો પડશે. ઈ કોઈના હાથમાં રહે ને એવો નથી. મને ગામમાંથી અમા સારી મેળા છોકરા પર હાથ ઉપાડ્યો. મોહનિયા એ તમે હદ કરી છે, હવે હવે મારે જાને આજે હાથ લેવો પડશે. આમ છોકરા પર હાથ ઉપાડે આમ તો જો, અને આ હવે તને ના પાડી હતી તો તું હું કામ વાડીએ ગયો? અરે બાપુજી મારી હાટું નહોતો ગયો, આ માલ ઢોર હારું ગયો તો એને કઈક નીંદ પૂરો તો આપો કે નહીં? અરે બધી વાત હાશી, તું માલ ઢોર હાટું ગયો તો પણ આ આ હાથ ઉપાડી લીધો, હવે ભોગવવાનું કોને?
તમે રાડા રાડ કરો માને, એક તો એને માથામાં વાગ્યું છે ને હરર, મોહનિયાને કઈ કહેવાનું બદલે આની ઉપર તડાકા નાખો છો. હવે છે ને આ વાતનો હેઢો લાવવો જ પડશે. આ મોહનિયાની પાસે હું પાછો જાવ છું એને ઘેર. હવે તમારે કઈ જવાની જરૂર નથી, બેહો ને સાના માના. હવે મોહનિયા પાસે તો હું જ જઈશ, અને મારે જોવું છે કે એની બાયડીમાં કેટલો દમ છે અને કેટલો પાવર છે. એક ઝાટકે જો એનો પાવર કાઢી નો નાખું ને તો મારું નામે રાધા નહીં. અરે બેન બા શાંત થઈ જાઓ, એ બધું કરવાની કશું જરૂર નથી. હું કશું જરૂર નથી, આ મારા છોકરાની હાલત તો તું જો એકવાર, અને તું મને રોકસ, તારે એને રોકવાની જરૂર હતી. અરે બેન બા સમજો, વધી જશે. જે થાવ હોય ને એ ભલે થાય, હવે આનું પરિણામ જે આવું હોય ને એ ભલે આવે. મારા દીકરા ઉપર હાથ ઉપાડીને આ મોહનિયાએ છે ને બહુ મોટી ભૂલ કરી છે. પણ તું ન્યા જાને કઈ વધારે બોલતી નહીં પાછી, ને તો એને ધાયરું નહીં રહી હાળાનું. એ ધાયરું તો હવે મારું નહીં રે. તો તમારા મગજમાં કઈ ઉતરે એવું નથી. અરે તમે તો હાવ એટલે હાવ તમારી જાત ઉપર આવીને ઉભા રહી ગયા. હે એટલે હું ભાભી, તમે કેવા હું માંગો છો જાત ઉપર? એટલે તને બધી ખબર છે. અરે બાપાએ જ્યારે બે હરખા ભાગ પડ્યા ત્યારે તમે ખોયડા માંગી લીધા, ત્યારે કેવું તું ને કે મારે જમીન જોઈએ છે. હવે જમીનમાં ભાગ માંગવાનું તમને કોણે શીખવાડ્યું? આ તમારી લટકાડી બાઈડીએ. હે ભાભી, આ જે પગલે આવ્યા છો ને એ પગલે પાછા આવી જાઓ. હું કામ તમારે આ વાતમાં વચ્ચે બોલવાની જરૂર નથી. આ વાતમાં તમારી બાઈડી બોલી શકે પણ હું ન બોલી શકું. આ ઘરની મોટી વહુ ન બોલી શકે પણ નાની વહુ બોલી શકે. આવું કયા સંવિધાનમાં લખ્યું છે? હે ભાભી, મેં હાથ ઉપાડ્યો તો ખોટું કર્યું. અને તમે 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 મારા દીકરા ઉપર હાથ ઉપાડો એનો કઈ વાંધો નહીં. આ તમારી બે બદામની બાઈડી એના જેઠ સામે મનમાં આવે એવું બોલતી હતી એનો કઈ વાંધો નહીં. ત્યારે ક્યાં ગઈ હતી તમારી મર્યાદા? ત્યારે ક્યાં ગયા હતા તમારા માન ને સંસ્કાર? બસ ભાભી, આને છે ને કઈ ખોટું નથી કીધું. આ મારા મોટા ભાઈ કઈ ઓછું નતા બોલતા, અને તમે શું કહો છો કે તમારા દીકરા ઉપર હાથ ઉપાડ્યો? હવે એ દોઢ ફૂટ્યું મારી સામે જેમ ફાવે એમ બોલતું હતું, તો પછી શું કરવું પડે? હા તો તમને નાનેથી મોટા અમે જ કર્યા છે ને, ત્યારે તમે દોઢ ફૂટ ના હતા. અત્યારે હાથ લાંબા કરી કરીને તમે નથી બાંધતા? હે હા દેજ ને, આ તમારા છોકરાને બોલવાની ભાન નથી, અને એ મારા મોટા ભાઈ આ હારી હારી જમીન એને પસાવી લીધી, ના ભંગાર ખોડું મને આપી દીધું. કા જેથી આ ભંગાર ખોડું તમે બાપા પાસે માંગ્યું તું, તેથી આ ખોયડું ભંગાર નતું લાગ્યું. અને આ બે બદામની આવીને તમને કહી ગઈ કે આ ખોયડું આ ખોયડામાં કાઈ નથી, તો હવે તમને જમીનમાં રસ જાગી ગયો. હા તમારો બે બદામનો છોકરો મારી સામે જેમ ફાવે એમ બોલતો હતો, અને મારા મોટા ભાઈ અહીં આવીને જેમ ફાવે એમ બોલતા હતા, એને ખબર નથી પડતી કે કોની સામે કેમ બોલવું એમ. હવે તને ખબર નથી પડતી, તું તારા મોટા ભાઈ કરતા નાનો છો, કે કોની સામે કેવી રીતે વાત કરવી. અને હવે તું શીખવાડીશ હે કે તારા મોટા ભાઈ ને બધાની સામે કેવી રીતે વાત કરવી. અરે ઈ તો બિચારા ભગવાન ના માણસ છે, ઈ તો કઈ બોલી શકે એમ છે નહીં. એટલે તમે બે મળીને એને દબાવો તો કા? ભગવાન નું માણા આ તમે છે ને, એને ભગવાન નું માણા બનાવી દીધા. હાલવાર દેતા મારા ભાઈ નું ઘરમાં. તારું કેવું ઘરમાં હાલે છે? જા શેરીમાં 5 જણા જઈને પૂછીએ, બધાય ને ખબર. આ આવી છે ને તારું 5% નું હાલવા નથી દેતી. ઈ ભલે નું હાલવા દેવો, એમાં તમારે અમને કહેવાની જરૂર નથી. અમે બે માણસ જેમ રહેવું ને એમ રહેવું. હા તો જમીનમાં તમને ભાગ નહીં મળે એટલે નહીં મળે. તમારે જ્યાં કોર્ટ કચેરી કરવી હોય ને ત્યાં કરી લો. જમીનમાં ભાગ કેમ નહીં મળે? આ તમારા બાપના ઘરે આનામાંથી લેવા છે તમે એને? મારા બાપ સામે તો જાતો જ થયો. હું નથી તારા મોટા ભાઈ, કે હું નથી મારો દીકરો. ઈ બધું સહન કરી લેશે, હું નહીં. અને બીજી વાત, મારા પરિવારને નડવાની કોશિશ નહીં કરતો.
પ્રેમથી માંગીશ ને તો દીકરાએ આપી દઈશ, અને જો અભિમાનની વાત આવી ને તો તારા જણેલાય લઈ જઈશ, ધ્યાન રાખજે. અને તને મોટા ભાઈ છડાવી છે, એમ ફાવે એમ બોલે છે, બોલવાની ભાન જ નથી જરાય. આ જમીનમાં તો છે ને ભાગ લઈને જ રહેવાનો છે. અને આ રાધા ભાભીનો રસ્તો છે ને, એનો તો કઈક રસ્તો કરવો જ પડશે. તું એની ફિકર કરમાં, એનો રસ્તો છે ને હું કરી નાખું. ઉઠતા નથી, ક્યાર નહી ઉઠાડું છું. તમે બેઠા છો, આપણા આપણા ગામના વેદ ને ફોન કરો ને એને બોલાવો. બદલો લેવો તો તું જેમ કહીશ ને એમ અમે કરશું. નિવેડો લાવો કેવી રીતે? અરે એને આપણી જમીન જોઈ હતી, અને એ જમીન સિવાય આપણી પાસે બીજો કોઈ ઉપાય નથી. અરે જીવવા માટે કઈક તો જોશે, ખાવા માટે કઈક તો જોશે ને બટા. કઈ રીતે આપી દો તો એ જમીન હારું તમારા દીકરાને, તમારા તમારો દીકરો જેની કોઈ કિંમત નથી, અમૂલ્ય છે, એ દીકરાને જતો કરજો. બેટા તું આવા કડવા વેણ ન બોલ, તું જેમ કહીશ ને એમ અમે કરશું. આકાશ આકાશ આખો લે બેટા, આકાશ આકાશ ના બાપુ, નથી જોતી મારે જમીન, આપી દો એ મોહનને. અને કાલ ઉઠીને મારા દીકરાને આના કરતા વધારે મારશે ને તો મારો દીકરો જીવનો જાય. અત્યાર સુધી એવું જ બન્યું છે કે જમીનના બાગલામાં એક જણું ઓછું થયું છે, પણ મારે એવું નથી થવા દેવું. ગમે એમ કરીને બધું એને ગુડી દો. આકાશ બેટા આંખ ખોલ ને, તું જેમ કહીશ એમ અમે કરશું. કે ને આકાશ 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 નાટક હતું. હાંધુ એ નાટક જ હતું. બાપુજી તમે કાકાને સમજાવવાની ઘણી કોશિશ કરી, પણ કાકા એકના બે થવા નથી માંગતા, અને આપણે લોકો એની સામે પડવાનો વિચાર કરીએ છીએ. પણ બા તમે એકવાર તો વિચાર કરો કે એક જમીનના નાના કટકા આરું થઈને આપણે લોકો કેટલી બળતરાઓ કરીએ છીએ. સવાદ્યો ને જમીનનો કટકો કાકાને જોતો હોય તો કાકા ભલે રાખતા, પણ બા તમે વિચાર કરો ને,
જમીન મહત્વની છે કે પછી જીવ? આમાં હું તા તઈ તઈ નહીં થવાનું છે કે મેં એકનો એકનો ભોગ લેવાય નહીં, પેલા પેલા જમીનનું કઈક કરી નાખો, બા જમીન આપી દો, કાકાને આપી દો. સાચી વાત છે તારી. અરે હંમેશા માવતર દીકરાને સાચી રાહ બતાવતા હોય, પણ આજે મારા દીકરાએ અમને રાહ બતાવી. તમે કાગળિયા તૈયાર કરાવો અને મોહન અને મોહનની બાયડીને બોલાવો અને એ કાગળિયા હસ્તે મોઢે એને આપી દે. કાઈ વાંધો નહીં, હું હમણાં કાગળિયા તૈયાર કરું ને બેટા, આપણે બાપ દીકરો બે એમાં સહી કરી દઈએ. વળી પાછું હું એને કામ પડ્યું છે અત્યારે તે બોલાવ્યા કાળા તડકાના. આ તમારી ઓલી ભાભી છે ને, સાવ્યો ભઈ રહી છે કઈક મોટા ભાઈ. હા, બાયડીનો ગુલામ ઈ કે એટલું જ કર્યા કરે આરોના. આય મોહનાય, હું બોલે ભાઈ ત્યારે અમને બે માણસ. તું પેલા બે આયા, પછી આપણે વાત કરી ને રાજા. મારે બે આવું બે આવું નથી, કામ હોય બોલો. અરે બે હો તો ખરી, હું ચા બનાવી આવું. બે ના ના ભાભી, રેવા દે અમારે, સા નથી. મોહન, તું ગમે એમ તોય મારો નાનો ભાઈ છો, એટલે ઈ હાટુ તને બોલાવ્યો છે કે આપણે આજે બાપાની જે જમીન છે ને, જમીન છે તે નથી દેવાની એમ. ભાઈ, તું પેલા શાંતિથી વાત તો સાંભળ. હું તને એમ કહેવા માંગુ છું, આ બાપાની જમીન હું તારા નામે કરી દઉં છું. મેં અને મારા છોકરાએ આ જમીનના કાગળિયામાં સહી કરી દીધી છે, એટલે આજથી તું તારા હિસાબે તારા નામે કરાવી લેજે ભાઈ. આલે આ ફાઇલ. હા તો મેં જ કહેતા હતા, તો પહેલેથી કરી દેવાય ને, બાબા જો બોલવાનું થાત જ નહીં કાઈ. એમાં એવું હતું ને, પહેલા અમને એવું હતું કે ખોયડા જાયદાદ જમીન આ હંતુય જીવવા માટે જરૂરી છે, પણ મારા દીકરાએ મારી આંખ ખોલી નાખી અને સમજાવી દીધું કે હાથ પગ હાજા હશે ને તો આવી કેટલા વીઘા જમીન પાછી વસાવી શકશું. અને આ કોઈ કોઈ જમીન ઉપર જો કોઈની નજર હોય ને તો એમાં તમે ગમે એટલી મહેનત કરો ને તોય ઉગીને બે પાંદડે થાવ નહીં, એટલે આ જમીન હવે તમે જ રાખો. સારું કર્યું, તમારા છોકરે તમારી આંખ ખોલી નાખી ને બહુ સારું થયું. અને એક વાત તો હું તમને કહીશ ભાઈ, તમે આવડા હતા ને ત્યારથી જ બા ઓફ થઈ ગયા. હું લગ્ન કરીને આ ઘરમાં આવી ને ત્યારે મેં તમને મારા આકાશની જેમ જ મોટા કર્યા, પણ મને નહોતી ખબર કે આ જમીન અને ખોયડા કરતા મમતાની કિંમત ઓછી થઈ જાય. અને એક વાત જરૂર કહીશ, જમીન જાયદાદ મકાન ખોયડા બધું હશે, અરે તમારું અભરે ભરાયેલું હશે, પણ જો હગો ભાઈ નહીં હોય ને તો કોઈ પણ પ્રસંગ તમારી માટે તો સુનો જ લાગશે. અને આ બાયડીના કયામાં આવીને પોતાના ભાઈને મનમાં આવે એવું બોલી દેવું, જે ભાઈએ એક બાપની ફરજ નિભાવી આ એનો બદલો હતો. બસ હો, હા તમારી ભાગવત છે ને કે તમે જ માંસો, મારે સલાહ નથી જોતી, મારે જે જોતું હતું ને એ મને મળી ગયું છે. બસ કાંઈ વાંધો નહીં મોહન, તું મારો ભાઈ છો, તું મારો ભાઈ મટી નહીં જા. પણ આજે હું તને એક વાત કહેવા માંગુ છું, આ બાપાની જમીન તો મેં તને દઈ દીધી, કાલે સવારે અમારા નસીબમાં છે ને તમે બીજી જમીન ખરીદશો, પણ ભાઈ પછી એમાં તારો કોઈ હક હિસ્સો નહીં લાગે. એ પણ માય ક્યાં માંગ્યો, હે મારે જે જોતી હતી જમીન એ મને મળી ગઈ, હવે તમારે જે લેવું લ્યો, જમીન લ્યો, ટ્રેક્ટર લ્યો, મકાન કરો, એની માથે માળ લ્યો, મારે કાંઈ લેવા દેવા નથી. હા હવે મારે કાંઈ નથી જોતું, મારે જોતું આવી ગયું. હવે એ ઠોલાની જેમ ઉભા છો હું, આના દાસા જોવા કરતા આપણે જોતું તો એ મળી ગયું. હાલો હવે ઘર ભેગા થાવ.
જોયું ને, આજે નજર સામે પાછું એનું ઈ જ ચિત્ર આવ્યું ને. ઇતિહાસ ગવાશ કે મિલકત ની સામે ભાઈ ભાઈ પ્રત્યેનો પ્રેમ હંમેશા હારી ગયો છે. રામાયણમાં મંત્ર હતી ને, એને આખા પરિવારને વેર વિખેર કરી દીધો. અને આપણા પરિવારમાં એક આ કે જેણે ભાઈ પ્રત્યેના ભાઈના પ્રેમને એને સમજવા જ ન દીધો. દુઃખ તો અત્યારે એટલું થાય છે કે એક માથીનો દીકરો અલગ થઈ ગયો. પણ કાશ તમારો ભાઈ આ વસ્તુને સમજી એકો.